સર ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ, કેમ છો? મજામાં ને? મજામાં. હા, તો બસ આજે એક નાનકડી વાત તમને વાત કરવાની હતી. હમણાં જે ભારતભરમાં કોરોના વાયરસ જે ચાલી રહ્યો છે, તો એમાં કંઈક એવું કંઈક નિદાન આ લોકોએ શોધ્યું છે કે પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન કરવાથી જે સારા થઈ ગયા હોય એવા દર્દીઓનો પ્લાઝમા લઈને ટ્રાન્સફ્યુઝ કરો તો એનાથી કંઈક ફાયદો થાય છે, એવી કંઈક વાતો આવી છે. અને કદાચ ગુજરાતમાં આજે પહેલું કંઈક પ્લાઝમા ડોનેટ પણ થયું છે, તો એના વિશે થોડી વાત કરશું. ઘણા પ્રશ્નો છે, એક સામાન્ય વ્યક્તિ સમજી શકે અને એને એક બેઝિક લેંગ્વેજમાં આપણે એમને સમજાવી, અને જે મિથ્સ છે, જે ગેરસમજો છે, એના વિશે થોડી વાત કરશું, એટલે લોકોના મનમાં જે બી ડાઉટ્સ છે બધા ક્લિયર થઈ જાય. તો મારી ઈચ્છા છે કે આપણે શરૂ કરીએ, એના પહેલા થોડો તમારો પરિચય આપો, એટલે બધા પ્રશ્નો પછી હું પૂછવા માંડું આપને. હું ડોક્ટર અશોક કાપસે, સુરત શહેરમાં ગયા 43 યર્સથી પીડિયાટ્રિકની પ્રેક્ટિસ કરી રહ્યો છું. જી જી. આમ તો હું ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છું, અને જે ઇન્ફેક્શન કઈ રોગો એમાં ઘણો ઇન્ટરેસ્ટ છે. એ સુરતની મોટાભાગે ચેપી રોગોની જો પ્રોબ્લેમ્સ આવી છે, શરૂઆત ડેન્ગ્યુથી થયેલી, પછી પ્લેગ આવ્યું, પછી લેપ્ટો આવ્યું, ને હવે આ કોરોના આવ્યું, વચ્ચે H1N1 આવ્યું હતું. તો આ બધા જ માંદગીઓમાં હું બહુ ક્લોઝલી આ બધે એના સાથે સંકળાયેલો રહ્યો છું, ને મને એમાં ઇન્ટરેસ્ટ પણ છે, ને થોડી ઘણી એક્સપર્ટીઝ પણ ડેવલપ કરી છે. બહુ સરસ. હલો. હા, તો સર આપણે એક બહુ જ બેઝિક ક્વેશ્ચનથી આપણે શરૂ કરીએ કે પ્લાઝમા એટલે શું? આપણા શરીરમાં જે લોહી છે ને, આના બે ભાગ છે. એક તો સોલિડ ભાગ છે એના અંદર, ને એક છે લિક્વિડ ભાગ. જે સોલિડ ભાગ છે એમાં આપણી રક્ત કોશિકાઓ હોય, લાલ રક્તકણ છે, સફેદ રક્તકણ છે, જેને આપણે પ્લેટલેટના કણ છે, આ બધા સોલિડ ભાગમાં આવે, ને લિક્વિડ ભાગમાં પ્રોટીન્સ આવે, બીજા ઘણા બધા ઇમ્યુનિટીને લગતા જે કણો છે, જેને આપણે એન્ટીબોડીઝ કહીએ, એ બધી વસ્તુઓ આવે. તો એ જે લિક્વિડ પોર્શન છે એ પ્લાઝમાના નામથી ઓળખાય છે. અચ્છા, તો એટલે આ પ્લાઝમા આપણે બ્લડમાંથી પ્રોક્યોર કરી શકીએ, બરાબર? હા, બ્લડને આપણે જે છે એઝ અ સોલિડ પોર્શન છે, જે રક્તકણ છે, અને એક ફિલ્ટરિંગ મિકેનિઝમ હોય છે, એનાથી જુદા પાડી દઈએ. કરેક્ટ. જે રહે છે એ પ્લાઝમા. તો આ જે બ્લડમાં જે પ્લાઝમા રહેલું હોય છે, તેને એને એની જે પ્રોસેસ તમે એક બહુ નાનકડી વાત કરી કે ફિલ્ટરિંગ પ્રોસેસ છે, થોડુંક વિસ્તારમાં જરા સમજાવશો કે કેવી રીતે થાય, અને જે પ્લાઝમા છે તેની માત્રા કેટલી હોય બ્લડમાં? જે એને છે ને સેન્ટ્રીફ્યુગેશન કહેવાય. કરેક્ટ. એક મશીન હોય છે જેમાં આપણે બ્લડ નાખીએ, ને એ જે છે બ્લડ એમાં ફરે, તો જે સોલિડ પોર્શન છે એ બધું નીચે બેસી જાય. કરેક્ટ. હવે કોઈ પણ વસ્તુમાં આપણે ઇવન નોર્મલ આપણે કઈ લિક્વિડ હોય એના અંદર કઈ સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ હોય, તો શું થાય કે અમુક ટાઈમ પછી એ ધીમે ધીમે નીચે બેસી જાય, ઉપર લિક્વિડ ઉપર રહી જાય. તો એ જે મશીન છે એનાથી એ કામ બહુ સારી રીતે થાય, અને સેન્ટ્રીફ્યુગેશન મશીન કહીએ, ને એ જે છે પ્લાઝમા એવી રીતે સેપરેટ થાય. હવે નોર્મલ સંજોગોમાં આપણા જે પ્લાઝમા છે આની માત્ર આશરે 55% હોય, 55%, ને બાકી 5% સોલિડ પોર્શન. ઓકે, તો આ પ્લાઝમામાં એવી કઈ ગુણકારી વસ્તુઓ હોય છે સર? આ પ્લાઝમામાં અંદર આપણા શરીરની જે રોગ પ્રતિકારક શક્તિના કણ છે, જેને એન્ટીબોડીઝ કહેવાય, એ એના અંદર હોય છે, ને એ સૌથી અગત્યનું. અચ્છા, પ્લાઝમા કોઈ દર્દીને આપણે જો ડૉક્ટર આપે, તો પહેલાં તેને કઈ કઈ રીતનું પરીક્ષણ કરવામાં આવે બિફોર ઇટ ઇઝ ટ્રાન્સફ્યુઝડ? અને ઘણી બધી પરીક્ષણ અને કરવામાં આવે કે એ જે દર્દીનો બ્લડ છે, જે આપણે બ્લડ આફ્ટર ઓલ આપણે બ્લડ યુઝ કરી રહ્યા છે, એ બ્લડમાં કોઈ બીજી માંદગી તો નથી ને? કરેક્ટ. HIVની માંદગી છે, કમળાની હિપેટાઇટિસની માંદગી છે, કમળો બે ટાઈપનો હોય, બી ટાઈપનો છે, સી ટાઈપનો છે, મલેરિયાની માંદગી છે, એમાંથી કોઈ માંદગી તો નથી ને? એ બધું ચેકિંગ થાય, એ ચેક કર્યા પછી સર્ટિફિકેશન થાય કે હા, આ પ્લાઝમા
એકદમ નોર્મલ છે, એમાં કોઈ બીજી માંદગીના ચિહ્નો દેખાતા નથી, એ ત્યારે પ્લાઝમા આપણે યુઝ કરી શકીએ. એક વાત હું ત્યાં કરવા ક્લિયર કરવા માંગુ, આજે આપણે વાત કરી રહ્યા છે ને, આ કન્વર્સન્ટ પ્લાઝમાની વાત કરી રહ્યા છે. કન્વર્સન્ટ પ્લાઝમા એટલે શું, કે જે પેશન્ટ રિકવર થઈ રહ્યો હોય, હવે એ જે રિકવરી થઈ રહી હોય ને, એમાં એક સ્ટેજ એવી હોય કે જેમાં એન્ટીબોડીનું પ્રમાણ બહુ હાઈ હોય, એ યુઝવલી રિકવરીના 2-3 અઠવાડિયા પછીનો ટાઈમ હોય છે. કે આજે ધારો કે કોઈ દર્દીને કોરોના થાય, એમાંથી એ સાજો થાય, એક 14-15 દિવસ પછી જે છે એ સર્ટિફિકેટ મળી રહે કે ભાઈ આ વ્યક્તિના કોરોનાનો ટેસ્ટ હવે નેગેટિવ છે, એટલે એ વ્યક્તિ સારો થઈ ગયો છે. પણ ત્યારે પણ એન્ટીબોડીઝ પીક પર ન હોય, પીક પર આવતા આશરે હજુ 3-1 અઠવાડિયા લાગે, એ જ્યારે પીક પર હોય એ પ્લાઝમા જે આપણે યુઝ કરીએ એનાથી સૌથી વધારે ફાયદો થતો. હવે કયા કયા દર્દીઓને જનરલી પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન કરવામાં આવે છે અને એનાથી શું 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 ફાયદાઓ થાય? આજે છે ને ઇશ્યુ ક્યાં કેમ છે, એટલે આપણે પાસે આજે જે આ માંદગી છે કોરોના, આની કોઈ નક્કર દવા નથી. સાચી વાત છે. આજે ધારો કે મારી પાસે મલેરિયાનો પેશન્ટ હોય તો મલેરિયાની દવા આપીને હું એને સારું કરી આપું, ટાઇફોઇડનો પેશન્ટ છે ટાઇફોઇડની દવા આપીને હું સારું કરી આપું. પણ આ એક એવી મહામારી છે કે જેને વિરુદ્ધમાં આપણે પાસે એવી કોઈ ચોક્કસ દવા નથી કે હું દવા આપું ને કોરોનાનો વાયરસ શરીરમાં મરી જાય, આવી શક્યતા નથી. હવે આવા સંજોગોમાં શું થાય કે આપણે ઘણી બધી એક્સપેરિમેન્ટલ દવાઓ વાપરતા હોઈએ છીએ, જેમ તમે ઘણું સાંભળ્યું હશે હમણાં ક્લોરોક્વિન, હાઇડ્રોક્સીક્લોરોક્વિન, અમુક એન્ટિવાયરલ દવા વપરાય છે. પણ હવે આ બધી દવાઓની ખાતરી નથી કે દવા ખરેખર લાગવું પડશે કે નહીં લાગવું પડશે. પણ પ્લાઝમામાં શું છે કે આજે ધારો કે એક દર્દી રિકવર થઈ ગયો, એના શરીરમાં કોરોનાના વાયરસના વિરુદ્ધમાં ઘણી બધી એન્ટીબોડીઝ ડેવલપ થઈ ગઈ. હવે એ જે એન્ટીબોડીઝ છે એ આપણે બીજા દર્દીને આપીએ તો એ એન્ટીબોડીઝ એને વાયરસને કોન્ટેક્ટ ટાઈઅપ કરી નાખે અને ને વાયરસને મારી નાખે છે. હવે એ જે વસ્તુ છે એ આખી ટ્રીટમેન્ટના બીજી ટ્રીટમેન્ટના પ્રમાણમાં ઘણી વધારે ચોક્કસ છે. એટલે આજે દર્દીઓ આજે સુધીમાં જે ટ્રાયલ બેસિસ પર જ આવું વપરાયેલું છે, અમેરિકામાં અમુક ટ્રાયલ થયા છે, ચાઇનામાં ટ્રાયલ થયા છે, પણ મોટાભાગના ટ્રાયલમાં પેશન્ટો બાકી ટ્રીટમેન્ટ કરતાં વધારે સારી રીતે રિસ્પોન્ડ કર્યા છે. ઓકે ઓકે. ને એક બીજી વસ્તુ હું તમને કહેવા માંગુ, એ કંઈ નવી ટ્રીટમેન્ટ નથી. આ ટ્રીટમેન્ટ નવી નથી, આ જે છે ને મજબૂરીની ટ્રીટમેન્ટ છે, સમજ્યા? એટલે આજથી 100 વર્ષ પહેલા આવી જ એક મહામારી આવી હતી જેને સ્પેનિશ ફ્લૂના નામથી કહેવાય. ત્યારે આમ કહેવાય છે કે વર્લ્ડની 20-25% પોપ્યુલેશન સ્પેનિશ ફ્લૂમાં મરી ગઈ હતી. ત્યારે પણ આવી મજબૂરીમાં લોકોએ રિકવર્ડ પેશન્ટનો બ્લડ, જે પ્લાઝમા આપણે કહીએ, એ બીજા પેશન્ટોને આપ્યું હતું. ને એકોને 2021ની વાત છે, ત્યારના પણ મેડિકલ જર્નલ્સમાં ઉલ્લેખ છે કે પ્લાઝમા થેરેપીથી એવા પેશન્ટો સારા થયા છે. એટલે જે પેશન્ટો આપણા એડમિટ છે, જે સિરિયસ થાય છે, હવે નોર્મલ પેશન્ટ હોય, માઇલ્ડ પેશન્ટ હોય, મોડરેટ પેશન્ટ હોય, અને આ રીતની સારવારની જરૂર નથી. પણ જે પેશન્ટ સિરિયસ છે, જેને પાસે આપણે પાસે કોઈ નક્કર દવા નથી, ને એ સિરિયસ પેશન્ટમાંથી શક્યતા છે કે પેશન્ટ કદાચ વેન્ટિલેટર પર જાય, કદાચ સર્વાઈવ ના કરે, આવા પેશન્ટને પ્લાઝમા આપવું જોઈએ. એટલે પ્રૂવન થિયરી છે આ, આગળ બીજા બધા રોગો માટે પણ આ ફાયદો કરી આપે છે. તો એના પહેલા જે કોરોનાના બીજા વર્ષ નીકળ્યા છે, જેને આપણે SARS કહીએ, 2003 આવ્યું હતું, પછી MERS કહીએ, એ 2013 આવ્યું હતું, એમાં પણ આ ટાઈપની થેરેપી આપવામાં આવતી હતી. મેં પહેલા કીધું આ મજબૂરીની ટ્રીટમેન્ટ છે, આપણે પાસે નક્કર દવા હોય, નક્કર વેક્સિન હોય, મેં વેક્સિન આપ્યું કે પેશન્ટના બોડીના અંદર ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ, તો પછી આ ટ્રીટમેન્ટની જરૂર ના પડે. એટલે જ્યાં સુધી એન્ટીબાયોટિક્સ એની ના શોધાય, જ્યાં સુધી વેક્સિન ના શોધાય, ત્યાં સુધી જે પણ જુગાડ થઈ શકે એના હિસાબે આપણે જે થિયરી પ્રમાણે બાકી બધી ટ્રીટમેન્ટ કરતા અને જેને મેડિકલની લેંગ્વેજમાં સ્પેસિફિસિટી કે લાગુ પડવાની શક્યતા કેટલી, તો કદાચ આ ટ્રીટમેન્ટની શક્યતા બાકી ટ્રીટમેન્ટ કરતા ઘણી વધારે. ઘણી વધારે, કરેક્ટ કરેક્ટ. કારણ કે બેઝિકલી ઇટ ઇઝ એન એમ્યુનિશન, જે એક આપણે લડાઈ માટે યુઝ કરી શકાય એમ. કરેક્ટ. તો હવે મારે એમ પૂછવું સાહેબ કે આમાં જે જે ડોનર છે, જે પ્લાઝમા માટે જે ડોનેટ કરે,
તે કોઈ પણ બ્લડ ગ્રુપવાળા કરી શકે કોઈ કે કોઈ સ્પેસિફિક બ્લડ ગ્રુપવાળા? નહીં, કોઈ પણ બ્લડ ગ્રુપવાળા કરી શકે, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. ઓકે, એટલે એટલે મેં ક્યાંક વાંચ્યું હતું કે એબી ગ્રુપવાળા આઈડિયલ ડોનર્સ કહેવાય એમ. એબી પોઝિટિવ નહીં, કોઈ પણ વ્યક્તિ જે એમાંથી સરસ રીતે રિકવર થઈ ગયો હશે એ વ્યક્તિ આરામથી બ્લડ આપી શકે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. તો આ જે પ્લાઝમા જે ડોનર પાસે લઈને જે તમે આપે કહ્યું તેમ એક સેન્ટ્રીફ્યુગલ મશીનમાં બ્લડ આપણે નાખીને એની અંદર પ્લાઝમા જ્યારે છૂટું પડે તો આને ઇન્ફ્યુઝ કેવી રીતે કરે છે પેશન્ટમાં? તો બહુ સિમ્પલ છે, જેમ આપણે ગ્લુકોઝનો બાટલો ચડાવીએ, લોહીનો બાટલો ચડાવીએ, એમ પ્લાઝમા. ઓકે, તો આ આની અસર જે છે પ્લાઝમા ચડાયા પછી તો કેટલા વખતમાં એની અસર દેખાય છે જનરલી? બહુ જલ્દી, 5 માંથી 3 તો સદંતર સારા થઈ ગયા. લાલ રક્તકણ છે ને આપણા, એ જે વ્યક્તિ ડોનેટ કરતો હોય એને પાછા આપી દેવા. ઓકે ઓકે, બ્લડ લેવાય છે પણ એમાંથી જે લાલ રક્તકણ છે જે ડોનર છે એને પાછા આપી દેવાય છે. આરબીસી એમને પાછું આપી દેવાનું? આરબીસી પાછા આપી દેવાય છે. ઓકે, તો એ કેવી રીતે થતું હોય છે? એ અલગથી પાછું એમને ડોનર કે એ સિમ્પલ ટેકનિક્સ હોય છે કે એક બાજુ બ્લડ લેતું લેવાય છે ને બીજી બાજુથી જે બ્લડ આપી શકાય છે. ઓકે ઓકે, એટલે પેરેલલી કરવું પડે. હા હા, બરાબર છે. આપણે કોઈ વ્યક્તિએ જે ડોનર હોય કે જે કોરોના પોઝિટિવ હોય ને પછી પાછળથી નેગેટિવ બને તો એણે પોતાના શરીરમાં જે પ્લાઝમા ડેવલપ થયું હોય તેને કાળજી લેવા માટે કંઈ સારું તંદુરસ્ત પ્લાઝમા બને તેના માટે શું શું તકેદારી લેવી જોઈએ? નહીં નહીં, એકચ્યુઅલી એ જે વ્યક્તિ સારો થઈ ગયો ને આનો મિનિંગ જ એ છે કે એના શરીરના અંદર માંદગીના વિરુદ્ધમાં સારા પ્રમાણમાં એન્ટીબોડીઝ ડેવલપ થઈ ગયા છે. ઓકે, ખાવા પીવાથી કે બીજા કોઈ સિસ્ટમથી આપણે આ એન્ટીબોડીઝમાં વધારો ના કરી શકીએ ને એ પણ આપણે એશ્યોર્ડ જ છે કે જે વ્યક્તિ સારું થઈ ગયો છે અને આ બ્લડમાં એન્ટીબોડીઝની માત્રા સારા એવા પ્રમાણમાં છે. ઓકે, તો આપણે એક કારણ કે આ પ્લાઝમા આમ તો બધા જાણે છે પણ જે સામાન્ય નાગરિક છે એને ન ખબર હોય તો એની ગેરસમજ પણ થોડી દૂર કરીને આપણે ઘણા પ્રશ્નો કરીએ. એક અંતમાં એક મારો એવો પ્રશ્ન છે કે પ્લાઝમા ડોનેટ કર્યા પછી ડોનરને કોઈ આડઅસર થાય ખરી? ડોનરને મોટા ભાગે કંઈ જ આડઅસર નથી થતી. કોઈક વાર રિસિપિયન્ટને જેને આપણે પ્લાઝમા ચડાવીએ છીએ એમાં માઇનર રિએક્શન વગેરે આવી શકે ખરી. કોઈ પણ ઇન્ટ્રાવિનસ ડ્રગ આપીએ કે ઇવન બ્લડ પણ આપીએ તો પણ એક ચાન્સ એવો હોય કે થોડી રિએક્શન આવી શકે, પણ ડોનરને એમાંથી કોઈ રિએક્શન નથી આવતી, કોઈ વીકનેસ ડેવલપ નથી થતી, કોઈ પ્રોબ્લેમ નથી થતો. ઓકે, તો કપ્સા સાહેબ થેન્ક યુ વેરી મચ, બહુ સરસ તમે સમજ પાડી અમારા પ્રશ્નોનો, તમે બહુ સુંદર જવાબ આપ્યા, ખૂબ ખૂબ આભાર આપ્યો સાહેબ.